અશ્લીલ પત્રકાંડનો આરોપી પ્રોફેસર સરમણ ઝાલા મો સંતાડતો થઈ ગયો છે. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરતી વખતે તે કેમેરા સામે આવ્યો તો ઝાલા શરમથી નીચે જોઈ ગયો. કોર્ટ કાર્યવાહી શરૂ થતાની સાથે જ ફરિયાદી પક્ષે ઝાલાના રિમાન્ડ માટેના કેટલાક કારણો રજૂ કર્યા હતા. ફરિયાદ પક્ષે કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે કેસની યોગ્ય તપાસ માટે એ જાણવું જરૂરી છે કે આરોપીએ પત્રો ક્યારે લખ્યા. એટલું જ નહીં, આરોપીએ પોસ્ટ, કુરિયર કે પછી અન્ય કઈ રીતે મહિલા પ્રોફેસર સુધી પત્રો પહોંચાડ્યા તે પણ જાણવું જરૂરી છે. આ ઉપરાંત આ પત્રો લખવાનું કારણ શું છે એ તપાસ કરવાની પણ હજુ બાકી છે. આરોપીના હેન્ડરાઇટિંગ લેવાનું બાકી હોવાથી વધુ રિમાન્ડ જરૂરી છે. આ તમામ કારણો રજૂ કરી ફરિયાદી પક્ષે 3 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. ત્યારે તેમની જામીન અરજી મૂકવામાં આવશે. જો તેમને ફર્ધર રિમાન્ડ પોલીસ નહીં માંગે તો એવી કન્ડિશનમાં જ્યારે તેમના જામીન અરજી મૂકવામાં આવશે ત્યારે અમે લોકો તેમનો જામીન અરજીનો ઓપોઝ કરવા માટે એપ્રોપ્રિએટ એફિડેવિટ કે જે કાંઈ બી ફાઇલ કરવાનું રહેશે તે અમે કોર્ટની રૂબરૂ ફાઇલ કરી દઈશું. ફરિયાદ પક્ષના કારણો સામે બચાવ પક્ષે વેધક દલીલો કરી હતી. બચાવ પક્ષના વકીલે કહ્યું કે રિમાન્ડ માટેના ફરિયાદ પક્ષના આ કારણો બંધ બેસતા નથી. બચાવ પક્ષના મતે માત્ર દસ્તાવેજી પુરાવા પર જ આ કેસનો આધાર છે. પત્રો તપાસ એજન્સી પાસે જ છે, તેથી પુરાવાઓના નાશનો કોઈ સવાલ જ રહેતો નથી અને હેન્ડરાઇટિંગનો રિપોર્ટ પણ એફએસએલમાં પેન્ડિંગ છે. બચાવ પક્ષે આ ગુનો જામીનપાત્ર હોવાનું ગણાવી ખોટી રીતે કલમો ઉમેરાઈ હોવાની પણ દલીલ કરી. આ સાથે જ કયા સંજોગોમાં રિમાન્ડ આપી શકાય તે અંગેના હાઈકોર્ટના ચુકાદાના દસ્તાવેજો પણ કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડનો વિરોધ કર્યો. જ્યાં સુધી પોલીસ કસ્ટડી છે ત્યાં સુધી જામીન અરજીનું પ્રોવિઝન નથી. પોલીસ કસ્ટડી જેવું પતે એટલે રિમાન્ડ જેવું પતે એટલે ડીમ્ડ કસ્ટડી જેને કહેવાય જ્યુડિશિયલ કસ્ટડી, જે તે વખતે જામીન અરજી અમે મૂકીશું અને નામદાર કોર્ટમાં એ પ્રમાણે દલીલો કરીશું. બંને પક્ષે સામસામી દલીલો બાદ કોર્ટે શનિવારે 11 વાગ્યા સુધી એટલે કે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હવે શનિવારે કોર્ટમાં શું દલીલો થાય છે અને પ્રોફેસર ઝાલાનું શું થાય છે તેના પર સૌ કોઈની નજર છે. કેમેરામેન દિલાવર શેખ સાથે લક્ષ્મી પટેલ, VTV અમદાવાદ.